કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર જોયું? હા, ધોરણ ચાર વિષય હિન્દી, ધોરણ ચાર વિષય હિન્દી, દ્વિતીય ભાષા, દ્વિતીય સત્ર. તમારે આ પુસ્તક વસાવવાનું રહેશે દ્વિતીય સત્ર માટે. આપણે પહેલાં પ્રથમ સત્ર પૂર્ણ કર્યું ને, જોયું ને, હવે આ છે દ્વિતીય સત્ર ચાલુ થશે, એમાં આ પુસ્તક આપણે વસાવવાનું રહેશે. આ છે ચોપડી કહીએ છીએ જેને આપણે, જે ચોપડી છે. તો હવે એમાં જોઈએ આપણે પાઠ એક. પાઠ એક છે નઈ રાહ. નઈ રાહ એટલે નવી રાહ, એટલે નવો રસ્તો, નવો રસ્તો. ચલો હવે આપણે જોઈએ પાઠનો અભ્યાસ. અભ્યાસ નંબર એક. અભ્યાસ એક, પહેચાનીએ એટલે ઓળખો, પઢીએ એટલે વાંચો, ઓર બોલીએ એટલે બોલો. પહેચાનીએ, પઢીએ, ઓર બોલીએ. પહેલું અહીં બધા ચિત્ર આપેલા છે એને ઓળખવાના છે, પછી એના નીચેનું નામ વાંચવાનું છે અને આપણે બોલવાનું છે. તો પહેલું ચિત્ર શાનું આપેલું છે? પતંગ. પતંગ પહેલું ચિત્ર છે, પતંગ. બીજું તોતા. તોતા, તોતા એટલે પોપટ, તોતા એટલે પોપટ. આગળ મોર. શું છે? મોર. મોર એટલે મોર. ઘોડા. ઘોડા એટલે ગુજરાતીમાં એને શું કહીશું? ઘોડા જ. આગળ હાથી. હાથી, હાથીને હાથી જ કહેવાય. ઘર. ઘર. આ છે રથ. રથને રથ જ કહેવાય ગુજરાતીમાં. પછી છે આ ગાડીનું ચિત્ર છે, તો મોટર. મોટર. આ છે વૃક્ષનું ચિત્ર, તો પેડ. વૃક્ષનું ચિત્ર છે તો પેડ. પછી પપીતા. પપીતા એટલે પપૈયું. ટમાટર. ટમાટર એટલે ટમેટું. ટામેટું. પછી છે ડમરું. ડમરું એટલે ડમરૂજ. આગળ શેનું છે? ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. ઠઠેરા એટલે કંસારો, જે લોખંડમાંથી ચીજ વસ્તુ તૂટી ગઈ હોય તેને રિપેર કરે તે ઠઠેરા. પછી છે છાતા. છાતા એટલે છત્રી. છાતા એટલે છત્રી. સીડી. સીડી એટલે આપણે ગુજરાતીમાં શું કહીશું? સીડી. અહીંયા ઢ અને ગુજરાતીમાં ડ વપરાય, ખાસ ધ્યાન રાખવું. આગળ છે ચિત્ર સપેરા. સપેરા એટલે મદારી. સપેરા એટલે મદારી. આગળનું ચિત્ર છે થન. આ શેનું છે? થન. થન એટલે આંચળ. થન એટલે આંચળ. આ છે યજ્ઞ. યજ્ઞ. યજ્ઞ એટલે યજ્ઞ. ધનુષ. ધનુષ એટલે ધનુષ. ક્ષત્રિય એટલે ક્ષત્રિય. ઋષિ, તો ઋષિ. આ ચિત્રો જોવાના છે, તેમને ઓળખતા શીખવાનું છે અને નામ વાંચવાના છે. હવે આપણે આગળનો જોઈએ અભ્યાસ બે. દેખકર સહી રૂપસે લિખીએ. દેખકર સહી રૂપસે લિખીએ એટલે અક્ષરો, આ અક્ષરો જોઈ અને સાચી રીતે વ્યવસ્થિત લખવાના છે. વ્યવસ્થિત રીતે લખવાના છે. પહેલો છે ગ. એના એ નીચે ઉતારેલ છે. ગ મ ન ર ષ ષ જ્ઞ ક્ષ વ પ ષ ટ ઠ ડ ઢ. ઠ અને આ ઢ સરખા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ત થ ધ ઘ. વિદ્યાર્થી મિત્રો, આ ધ છે અને આ ગ છે. ધ અને ઘ એક સરખા થઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો જોડણીની ભૂલ પડશે. હ. આ ય, આ હ, છ, ત્ર અને આ રી યાદ રહેશે ને કઈ રીતે મૂળાક્ષરો લખેલા છે. એક સરખા અમુક આવે છે,
તે એક સરખા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે છે અભ્યાસ ત્રણ. અભ્યાસ ત્રણ, ગુજરાતી ઓર હિન્દી વર્ણો કો સમજ કર પડીએ, બોલીએ ઓર લિખીએ. શું કીધું છે? ગુજરાતી વર્ણ આપેલા છે, તેના બાજુમાં હિન્દી વર્ણો આપેલા છે, તેને જોઈને વાંચો બોલો અને લખવાનું છે. વાંચો બોલો એટલે લખવાનું છે, એટલે એનું અનુકરણ અહીં આપેલ ખાલી જગ્યાઓમાં કરવાનું છે. અહીં આપેલ ખાલી જગ્યામાં માત્ર તેનું અનુકરણ એટલે કે અનુલેખન જેવું કરવાનું છે. તો પહેલાં આપણે ગુજરાતી આપેલા છે વર્ણો, પછી હિન્દી, ગુજરાતી હિન્દી, ગુજરાતી અને હિન્દી. તો ચલો પહેલો જોઈએ. ગ ગ, મ મ, ન ન, ર ર, શ શ, શ શ, ગ્ય ગ્ય, ક્ષ ક્ષ, વ વ, પ પ, શ શ, ટ ટ, ઠ ઠ, ડ ડ, ઢ ઢ, ત ત. આગળ થ થ. આ છે ધ અને ધ. ધમાં ગુજરાતીમાં ઊંચું પાકું હોય, ગ ગ, ઘમાં લીટી અને પાકું બંને એક સરખા જ હોય છે. ય ય, હ હ, શ શ, ત્ર ત્ર, રી રુ, રી. યાદ રહેશે ને, માત્ર આને અનુકરણ કરવાના છે. ચલો આગળ જોઈએ. અભ્યાસ ચાર, પહેચાનીએ ઓળખો, પઢીએ એટલે વાંચો અને બોલો. ચિત્ર ઓળખવાના છે, નીચે આપેલા નામ વાંચવાના છે અને જોરથી બોલવાના છે. પહેલું ચિત્ર જોઈએ. ચલો પહેલું સાનું છે, રંગબેરંગી પતંગિયું. પતંગિયાને હિન્દીમાં શું કહેવાય? તિતલી. પતંગિયું તિતલી. આગળ છે માછલી, તો મચ્છલી. માછલીના ચિત્રને મચ્છલી. બકરી, તો હિન્દીમાં પણ બકરી. આ શું છે? ક મ અળ, તો ક મ લ. ત્રાજવું શું છે? ત્રાજવું, તો ત રાજુ. ગુજરાતીનું હિન્દી અને હિન્દીનું ગુજરાતી ખાસ ધ્યાન રાખવું. ફૂલ છોડનું કુંડું, તો એને શું કહેવાય? ગ મલા. કુંડાને શું કહેવાય? ગ મલા. ન અળ અને ન લ, ગુજરાતીમાં અળ અને હિન્દીમાં લ આવશે. ન અળ અને હિન્દીમાં ન લ. ઉંદર, તો ચૂહા, તો ચૂહા. બળદ, બૈલ, બળદને બૈલ. ઘુવડ, ઉલ્લુ. શું કહેવાય? ઉલ્લુ. આ રીંછને ભાલુ, રીંછને ભાલુ. સસલું, તો ખરગોશ. સસલું, તો ખરગોશ. વાંદરો, તો બંદર. વાંદરાને બંદર. કાગડો, તો કૌવા. કાગડો, તો કૌવા. કેળું, તો કેલા. કેલા. સફરજન, તો સેબ. સફરજનને સેબ. દાડમ, તો અનાર. દાડમને અનાર. ફૂલેવરને ફૂલગોબી. ફૂલગોબી. ભીંડાને ભીંડી. ભીંડાને શું કહેવાય? ભીંડી. દૂધી, તો લૌકી. દૂધીને શું કહેવાય? લૌકી. આંબલી, ઈમલી. આંબલીને શું કહેવાય? ઈમલી. ખાંડણીઓ, તો ઓખલી. ખાંડણીયાને શું કહેવાય? ઓખલી. પછી ઊનને ઊન, ઊન ઊન. અને ગાજરને શું કહેવાય? ગાજર, ગાજર. ત્રિશુળ, ત્રિશુળને શું કહેવાય? ત્રિશુલ. ગુજરાતીમાં અળ બોલાય છે છેલ્લે અને હિન્દીમાં લ. ગુજરાતીમાં અળ અને હિન્દીમાં લ બોલાય છે, તેને ખાસ ધ્યાન રાખવું. ચંદ્ર, ચંદ્રને શું કહેવાય? હિન્દીમાં ચાંદ. ચાંદ લખીએ ત્યારે ઉપર સી આકાર અને ઉપર માથે બિંદી, ખાસ ધ્યાન રાખવું. ચાંદના ઉપર રેફ અને બિંદી યાદ રાખવું. આગળ મૂળ, તો મૂલી. મૂલી. ચમચી, તો ચમચ. ચમચ, બે મ આવશે. જહાજ, જહાજ એટલે વાહન. પછી આમ, તો કેરી. આમ, તો કેરી. પછી છે નાક, તો નાક. નાક, તો નાક. હ
અળ, તો હ લ, ગુજરાતીમાં અળ બોલે છે અને હિન્દીમાં લ, હળ, તો હ લ. રેલગાડીને રેલ, શું કહેવાય? રેલ. ગુલાબને ગુલાબ, ગુલાબને ગુલાબ. દરજીને દરજી, દરજીને દરજી. અહીં આપણે હિન્દી ગુજરાતીમાં હિન્દી શબ્દો જોયા, તે ખાસ ધ્યાન રાખવું. હવે આગળ છે અભ્યાસ પાંચ. દેખકર સહી રૂપસે લીખે, જોઈ જોઈને તેને નીચે લખવાનું છે. ક, ખ, ચ, જ, ઈ, જ, ફ, અણ, બ, ભ, લ, ઉ, અ, દ અને એ. આ બધા શબ્દો કઈ રીતે લખાયા છે, કેવી રીતે વળાંક આપ્યો છે અને બાજુમાં ઊભી લીટી આડી લીટી કઈ રીતે કરી છે, એ બધું ખાસ આ તીર બતાવ્યા છે તે પ્રમાણે આપણે સરસ અને સુંદર અક્ષરે એનું અનુકરણ કરવાનું છે. આગળ જોઈએ. આગળ છે અભ્યાસ છ. કયો છે અભ્યાસ છ? ગુજરાતી ઓર હિન્દી વર્ણો કા અંતર સમજીએ ઓર લિખીએ. ગુજરાતી ઓર હિન્દી વર્ણો કા અંતર સમજીએ એટલે ગુજરાતી અને હિન્દી વર્ણો એટલે કે આ મૂળાક્ષરોનું જે અંતર હોય આપણે સમજવાનું છે કે ગુજરાતીનું હિન્દી કઈ રીતે લખાય અને હિન્દીનું ગુજરાતી કઈ રીતે લખાય તે આપણે સમજવાનું છે. અને જે આપેલું છે ગુજરાતી અને હિન્દી વર્ણો એટલે કે મૂળાક્ષરો તેના તેનું અનુકરણ બાજુમાં જ કરવાનું છે, અનુકરણ કરવાનું છે. તો કઈ રીતે ક ગુજરાતીમાં લખાય છે અને હિન્દીમાં કઈ રીતે લખાય છે તે જોવાનું છે. આપણે આગળ જોયો તો ને કક્કો, આગળ જોયો તો ને કક્કો તે રીતે જ ક, ક, ખ, ખ, ચ, ચ, જ, જ, ઈ, ઈ, આ નાની ઈ છે, જ, જ, ફ, ફ, એ, એ, અણ, અણ, બ, બ. શું છે આ? લ નથી, ભ, અને આ ભ યાદ રાખવાનું. લ, આ લ હિન્દીનું ગુજરાતી બે ભેગા ના થઈ જાય તે ખાસ ધ્યાન રાખવાનું. નાનો ઉ, ઉ, અ, અ, દ, દ, અને બે માત્ર અઈ તો અહીં એક માત્ર આવશે. અહીં એક માત્ર હોય તો અહીં માત્ર આપતો નથી ઈ ઉપર, યાદ રાખો ખાસ વિદ્યાર્થી મિત્રો. માત્રાનું અનુકૂરણ અહીં કરવાનું છે અને ગુજરાતી વર્ણોને હિન્દીમાં કઈ રીતે લખાય તે આપેલ છે. હવે આગળ જોઈએ. યોગ્યતા વિસ્તાર કવિતા જેવું આપેલું છે. અહીં આ શેનું ચિત્ર છે? પતંગનું. હવે પતંગ વિશે આપણે કવિતા જોઈએ. બિના પંખ હી ઉડ જાતી હૈ. બિના પંખ, બિના એટલે વગર, પંખ એટલે પાંખો, ઉડ જાતી એટલે ઉડી જાય છે, વગર પાંખે ઉડી જાય છે. બાંધ ગલે મેં ડોર, બાંધ એટલે બાંધો ગળામાં ડોર, બાંધે ગળા ગલે મેં ડોર, વગર પાંખોએ ગળામાં ડોર સાથે ઉડી જાય છે. ખીચો તો ઉપર ચડ જાતી રહે હાથ મેં છોર, જેમ આપણે ખેંચીએ તેમ ઉપર જતી રહે છે, માત્ર હાથોમાં શું રહી જાય છે એની દોરી, છોર એટલે દોરી. શું આ કવિતા કેવી સરસ છે? બિના પંખ હી ઉડ જાતી, બાંધ ગલે મેં ડોર, ખીચો તો ઉપર ચડ જાતી રહે હાથ મેં છોર. બહુ સરસ કવિતા છે તે અહીં પતંગ વિશે આપેલ છે. હવે આ છે હિન્દી વિશેની સ્વાપોથી. હિન્દી વિશેની સ્વાપોથી, પહેલાં આપણે જોઈ હિન્દી વિશેની ચોપડી, હવે જોઈએ હિન્દીની સ્વાધ્યાય પોથી. હિન્દીની સ્વાપોથીમાં પ્રથમ પાઠમાં એટલે કે પાઠ એકમાં નહીં રાહમાં પહેલું પેજ આ રીતનું આવશે. ચલો આપણે તેને માત્ર વાંચવાનું છે, ચિત્રો જોઈ અને એને ઓળખવાનું છે. પરીક્ષામાં પૂછાય ત્યારે ઉપર કૌંસ આપેલા હશે, કૌંસ આપેલા હશે અને અમુક ચિત્ર આપ્યા હશે અને ઉપર કૌંસ પણ આપેલ હશે, તો આપણે યોગ્ય શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. અને અમુક જગ્યાએ માત્ર હિન્દીનું ગુજરાત કે ગુજરાતીનું હિન્દી કરવાનું પણ આવે છે, તો માટે બંને એટલે કે હિન્દી અને ગુજરાતી બંને સાથે સાથે સમજતા
જોજો હું દરેક ચિત્રનું નામ ગુજરાતી અને હિન્દીમાં તમને સમજાવીશ. તો ચલો જોઈએ, પહેલું ચિત્ર શેનું છે? મોર, તો મોર. ઘર, તો ઘર. ઘોડા, ગુજરાતીમાં ઘોડાને ઘોડા જ કહેવાય. હાથી, તો હાથી. રથ, તો રથ. પોપટને તોતા, તોતા. પતંગને પતંગ, પતંગને પતંગ. છત્રી, છાતા, છત્રી, છાતા. ટામેટું, તો ટમાટર, ટામેટું, તો ટમાટર. કંસારો, તો ઠઠેરા, કંસારો, તો ઠઠેરા. ચિત્ર જોતા જાઓ અને ધ્યાન રાખતા જાઓ. ગાડીને શું કહીશું? મોટર. ગાડીને શું કહીશું? મોટર. વૃક્ષ, પેડ, વૃક્ષ, પેડ. ડમરું, તો ડમરું, ડમરું, તો ડમરું જ. પપૈયું, તો પપીતા, પપૈયું, તો પપીતા. ઋષિ, તો ઋષિ, ઋષિ, તો ઋષિ. ધનુષ, ધનુષ. સીડી, તો સીડી, સીડી, તો સીડી. ક્ષત્રિય, તો ક્ષત્રિય, ક્ષત્રિય, ક્ષત્રિય. આંચળ, તો થન, આંચળ, તો થન. મદારી, સપેરા, મદારી, તો સપેરા. શું છે? વર્ણો કો દેખકર સહી રૂપ સે લિખે, જેમ આપણે ચોપડીમાં જોયું હતું ને, એમ એનું અનુકરણ કરવાનું છે. નીચે નીચે ગ, મ, ન, ર, શ, શ, ગ્ય, ક્ષ, વ, પ, શ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, ધ, ગ, ધ, ય, હ, ક્ષ, ત્ર અને વી. આ બધા સુંદર અક્ષરે માત્ર નીચે લખવાના છે, તેનું અનુકરણ કરવાનું છે. આપેલ તીર જોઈ અને પછી લખવાના છે. કઈ રીતે, કઈ દિશામાં તીર ગયા છે એ રીતે આપણે મૂળાક્ષરો, વર્ણો સમજી અને લખવાના છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ઓર હિન્દી વર્ણો કો બોલીએ ઓર લિખે, તેનું અનુકરણ અહીં જ કરવાનું છે. બોલી બોલી અને લખવાનું છે. બોલી બોલીને માત્ર લખવાનું છે. ગ, ગ. અહીં મેં ગુજરાતી, હિન્દી, પહેલાં ગુજરાતી પછી હિન્દી વર્ણ આપે છે, તેનું અનુકરણ અહીં કરેલું છે. મ, મ. ન, ન. ર, ર. શ, 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 શ. ગ્ય, ગ્ય. અહીં જોયું ને બધાએ એક સરખા જ લખેલા છે. ક્ષ, 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 ક્ષ. આ જોઈ અહીં લખવાનું છે. વ, વ. પ, પ. શ, શ. ટ, ટ. ઠ, ઠ. ડ, ડ. ઢ, ઢ. ત, ત. થ, થ. ધ, ધ. આ ગ ઘરનો ગ, ગ, ગ. ય, ય. હ, હ. છ, છ. ત્ર, ત્ર. રી, રુ, રી. આ રીતે હિન્દી વર્ણમાલા અને ગુજરાતી કક્કો એ સરસ રીતે બોલી અને લખેલ છે, તો તમારે માત્ર એનું અનુકરણ અહીં કરવાનું છે. હવે આગળ જોઈએ, આ પણ ચિત્રો ઓળખી આપણે માત્ર તેના નામ જ લખવાના છે, જે ઉપર કૌંસમાં આપેલા છે. આગળ આપણે જોયું ને ચિત્ર ઓળખી અને નામ લખ્યા છે, પણ આનું હિન્દી અને ગુજરાતી પરીક્ષામાં પૂછાય છે, તું ખાસ ધ્યાન રાખવું. તો પહેલું ચિત્ર શાનું છે? બકરી. તો હિન્દીમાં પણ બકરીને બકરી કહે, બકરી, તો બકરી. બીજું ત્રાજવું છે, આ ત્રાજવુંને તરાજુ, ત્રાજવું, તો તરાજુ. નળ, તો નળ, નળ, તો નળ. કુંડુ, તો ગમલા, કુંડુ, તો ગમલા. કમળ, તો કમલ, કમળ ને કમલ. મચ્છલી, માછલી, તો મચ્છલી, માછલી ને મચ્છલી. પતંગિયું, તીતલી, પતંગિયું, તો તીતલી. કાગડો, કૌવા, કાગડો, તો કૌવા. બળદ, બૈલ, બળદ, તો બૈલ. રીંછ, તો ભાલુ, રીંછ, તો ભાલુ. ચિત્રો ઓળખો છો ને તમે બધા? આગળ જોઈએ ચિત્રો. નાકને નાક, નાકને નાક. ભીંડો, આ ભીંડાનું ચિત્ર છે, તો હિન્દીમાં ભીંડી, હિન્દીમાં ભીંડી. કેળું, તો કેલા, કેળું, તો કેલા. વાંદરાનું ચિત્ર, તો બંદર, વાંદરો, તો બંદર. ચંદ્રનું ચિત્ર, ચાંદ, ચંદ્રમાં ચાંદ. ઉપર સી અને રેફ કર, બિંદી કરવાનું ભૂલાય નહીં. ત્રિશુળ, તો ત્રિશુલ. ઉપર આપેલા હશે કોષ્ટકમાં કૌંસ.
નામ, તો એને સાચો શબ્દ જોઈને અહીં લખવાનો છે. પણ આપણને ગુજરાતી આવડતું હોય, ગુજરાતીનું હિન્દી પણ આવડતું હોય તો ફટાકથી ઉપર જોઈને આપણે લખી શકીએ છીએ. આંબલી તો ઈમલી, આંબલીને શું કહેવાય? ઈમલી. ગુલાબ તો ગુલાબ, ગુલાબને ગુલાબ જ. ઉંદર તો ચૂહા, ઉંદર તો ચૂહા. ફૂલેવર ફૂલગોબી, ફૂલેવર તો ફૂલ ગોબી. આગળ દરજી. કેરી આમ, કેરી તો આમ. દૂધી લૌકી, દૂધી તો લૌકી. સસલું તો ખરગોશ, સસલું તો ખરગોશ. રેલગાડી તો રેલ, રેલગાડી તો રે લ. ચમચી તો ચમચ, ચમચી તો ચમચ. મૂળો તો મૂલી, મૂળો તો મૂલી. ઊન તો ઊન, ઊન તો ઊન. જહાજ તો જહાજ, એટલે કે વહાણ. દાડમ તો અનાર, દાડમ ને અનાર. ગાજર તો ગાજર. હળ તો હોલ. સેબ સફરજન, સફરજન તો સેબ. પછી ઓખલી તો ખાંડણીઓ, ખાંડણીઓ તો ઓખલી. ઉવળ ઉલ્લુ, ઉલ્લુ તો ઉવળ. આ રીતે ગુજરાતીનું હિન્દી અને હિન્દીનું ગુજરાતી પણ સાથે સાથે યાદ રાખવાનું રહેશે. વર્ણો કો દેખ કર સહી રૂપ સે લિખે, સહી રૂપ એટલે કે સાચી રીતે લખવાનું. કોઈ આડું અવળું થાય ને, આ જે તીર બતાવે છે એ રીતે તમે લખશો તો તમને વર્ણ ફટાફટ લખતા આવડી જશે. ક ખ ચ આપ્યું છે ને પહેલાં, કેવી રીતે તીર ગયું છે? આમ તીર, પછી આમ તીર ગયું છે, પછી આમ અને આમ. જ ઈ જ ફ, ફમાં આમ, પછી આમ આમ કરીને આમ. પછી અણ બ ભ લ નાનો અ દ અને એ. આ બધા વર્ણો જોઈ જોઈને લખવાના છે. હવે આગળ છે ગુજરાતી ઓર હિન્દી વર્ણો કા અંતર સમજીએ ઓર લિખે. આમનું હિન્દી અને ગુજરાતી, ગુજરાતીનું હિન્દી, એનું અંતર સમજવાનું છે, એ સમજી અને લખવાનું છે. કને હિન્દીમાં કઈ રીતે લખાય અને હિન્દીનો કને ગુજરાતીમાં કઈ રીતે લખાય એ અંતર બરાબર ધ્યાન રાખી અને અક્ષરોની ભૂલ ના પડે તે રીતે લખવાનું છે. ક તો હિન્દીનો ક કેવો બતાવે છે જુઓ. ખ તો ખ, ચ હિન્દીનો ચ, ગુજરાતીનો જ તો હિન્દીનો જ. ઈ નાની ઈ છે તો હિન્દીની નાની ઈ આ રીતે લખાય. જ જ. ફ ફ. અણ અણ. બ બ. ભ ભ. ભ ભ. લ લ. નાનો ઉ, હિન્દીનો નાનો ઉ. અ અ. દ દ. એ એ. આના ઉપર માત્ર આવશે નહીં, જ્યારે અહીં બે માત્ર હોય તો અહીં એક માત્ર લાગે, આ ધ્યાન રાખવાનું. હવે આગળ પાછા ચિત્રો છે. પપૈયું તો પપીતા, પપૈયું તો પપીતા. દ્રાક્ષ તો અંગૂર, દ્રાક્ષ તો અંગૂર. કેરી આમ, કેરી આમ. સફરજન સેબ, સફરજન સેબ. દાડમ અનાર, દાડમ અનાર. રીંગણ તો બેંગણ, રીંગણ તો બેંગણ. ભીંડો ભીંડી, ભીંડો તો ભીંડી. દૂધી લૌકી, દૂધી લૌકી. મૂળો મૂલી, મૂળો તો મૂલી. ફૂલેવર ફૂલગોબી. મોર તો મોર. તો પોપટ તો તોતા, પોપટ તો તોતા. કુકડો તો મુર્ગા, કુકડો તો મુર્ગા. ખાસ ધ્યાન રાખજો. ઉવડ તો ઉલ્લુ, ઉવડ ઉલ્લુ. કાગડો કૌવા, કાગડો કૌવા. વાંદરો તો બંદર, વાંદરો તો બંદર. સસલું ખરગોશ, સસલું ખરગોશ. બળદ તો બૈલ, બળદ તો બૈલ. ખિસકોલી તો ગિલહરી, ખિસકોલીને શું કહેવાય? ગિલહરી. રીંછ ભાલુ, રીંછ ભાલુ. દરજી તો દરજી. કિસાન એટલે ખેડૂત, ખેડૂત એટલે કિસાન. કુંભાર તો કુંભાર,
કુંભાર તો કુંભારેની જોડણી ખાસ ધ્યાન રાખજો. કંસારો તો ઠઠેરા, કંસારો તો ઠઠેરા. પછી મદારી તો સપેરા, મદારી તો સપેરા. આ ચિત્ર ઓળખ્યા એના નામ નીચે હિન્દીમાં લખ્યા છે જે કૌંસમાં આવેલ હશે. હવે આગળ જોઈએ. કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર સહી ખાને મે લિખે. જે રીતના આપણે પેલું વર્ગીકરણ કરીએ છીએ ને ગુજરાતીમાં, એમ અલગ અલગ ખાનાઓમાં નામ લખવાના છે. પહેલું છે ફળ, સબ્જી એટલે શાકભાજી, પક્ષી એટલે પક્ષીઓ, પ્રાણી એટલે પ્રાણીઓ, પેશેવર વ્યક્તિ એટલે કે ધંધાદારી વ્યક્તિનું નામ, જે ધંધો હોય એનો તે. તો લૌકી, લૌકી કયા કોષ્ટકમાં જશે? સબ્જીના. લૌકી તો સબ્જી. ઠઠેરા તો પેશેવર વ્યક્તિ, ઠઠેરા એટલે કંસારો, તો ક્યાં જશે? પેશેવર વ્યક્તિ. મુર્ગા, મુર્ગા તો પક્ષી, મુર્ગા તો પક્ષી. ભાલું પ્રાણી, ભાલું પ્રાણીમાં. સપેરા ક્યાં જશે? પેશેવર વ્યક્તિવાળા ખાનામાં. સપેરા ક્યાં જશે? પેશેવર વ્યક્તિવાળા ખાનામાં. તોતા પક્ષી, તોતા પક્ષી. સેબ ફળ, સેબ તો ફળવાળામાં. બેંગન સબ્જી, બેંગન સબ્જી. અનાર ફળ, અનાર ફળ. છેલ્લે ખરગોશ, ખરગોશ ક્યાં જશે? પ્રાણીમાં. આ રીતે લખવાનું રહેશે. હવે આગળ જોઈએ. હિન્દી નામો કે સામને કોષ્ટક સે ચુનકર ગુજરાતી નામ. અહીં હિન્દીમાં નામ આપેલા છે એના કોઠામાંથી એટલે કે ઉપરનું કોષ્ટકમાંથી આપણે ગુજરાતી નામ શોધી અને લખવાના છે. તો અંગૂર તો દ્રાક્ષ, અંગૂર તો દ્રાક્ષ. હિન્દી આપેલા છે અને એનો ગુજરાતી અર્થ લખવાનો છે. મેં તમને ચિત્ર સમય સમજાયતું ને, કહ્યું હતું ને કે હિન્દીનું ગુજરાતી અને ગુજરાતીનું હિન્દુ પૂછાય છે. તો એ રીતે અંગૂર તો દ્રાક્ષ, અંગૂર તો દ્રાક્ષ. બેંગન રીંગણ, બેંગણ તો રીંગણ. સેબ સફરજન, સેબ તો સફરજન. ગુલાબ ગુલાબ. પપીતા પપૈયું, પપીતા પપૈયું. જોડણીની ખાસ ભૂલ ના થાય અહીંથી ઉપરથી જોઈને લખવાનું છે, આ કોષ્ટકમાંથી જોઈને લખવાનું રહેશે. મટર વટાણા, મટર વટાણા. ફૂલગોબી ફૂલેવર, ફૂલગોબી ફલેવર. પછી મછલી તો માછલી, મછલી તો માછલી. અનાર દાડમ, અનાર દાડમ. આમ તો કેરી, આમ તો કેરી. ભાલું રીંછ, રીંછ. તિતલી પતંગિયું, તિતલી પતંગિયું. ઉપરથી પતંગિયાની જોડણી જોઈ અને પછી નીચે લખીશું જેને કારણે માથે બિંદી એટલે કે મીંડાની કોઈ ભૂલ પડે નહીં. હવે આગળ જોઈએ. કોષ્ટક સે સહી પક્ષી કા નામ ચુનકર ખાલી જગ્યા ભરીએ. કોઠા એટલે કે બેકેટ કોષ્ટકમાં નામ આપેલા છે તેનું ખાલી જગ્યામાં સાચું પડે તે રીતે ખાલી જગ્યાઓ ભરવાની રહેશે. તો નંબર એક ખાલી જગ્યા છે. હરે રંગ કા હોતા હૈ કોન? તોતા. તો તોતા હરે રંગ કા હોતા હૈ. બીજા નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યા કાવ કાવ કરતા હૈ. કોણ કાવ કાવ કરે છે? કાગડો. તો કાગડાને હિન્દીમાં કૌવા, કૌવા કાવ કાવ કરતા હૈ. ત્રણ નંબર સુબહ બાઘ દેતા હૈ. સવારના પોરમાં કોણ પહેલે પક્ષી બોલે છે? તો કોણ? કુકડો. કુકડાને હિન્દીમાં શું કહીશું? મુર્ગા. તો એ લખીશું મુર્ગા. જોડણી ઉપરથી જોઈ અને સાચી નીચે લખવાની, ભૂલ પડે નહીં તે ખાસ ધ્યાન રાખવું. ખાલી જગ્યા આપણે પંખ ફેલાકર નાચતા હોય. કોણ પાંખો ફેલાઈને નાચે છે? મોર. આગળ ખાલી જગ્યા ડ્રાવ ડ્રાવ કરતા હોય. કોણ ડ્રાવ ડ્રાવ કરે છે? દેડકો. તો દેડકાને હિન્દીમાં મેંઢક, મેંઢક ડ્રાવ ડ્રાવ કરતા હે. ખાલી જગ્યા ગુટર ગુ કરતા હોય. કોણ ગુટર ગુ, ગુટર ગુ કરે છે? કબૂતર. તો કબૂતરને હિન્દીમાં કબૂતર જ કહેવાય, કબૂતર. આગળ જોઈએ મિત્રો. કોષ્ટક સે હિન્દી નામ ચુનકર ગુજરાતી નામો કે સામને લખીએ. ગુજરાતી નામોની સામે હિન્દીમાં તેનું નામ લખવાનું છે. આગળ તમને મેં પાઠ દરમિયાન શીખવાડ્યું હતું કે ગુજરાતીનું હિન્દી અને હિન્દીનું ગુજરાતી કરવાનું આવશે. તો પહેલું છે ખેડૂત તો કિસાન, ખેડૂત તો કિસાન. ખિસકોલી તો ગિલહરી, ખિસકોલી તો ગિલહરી. બળદ તો બૈલ, બળદ તો બૈલ. ઉપર કોષ્ટક આપ્યા છે, તમને જ્યારે લખતા ન ફાવે, બોલતા આવડે પણ લખતા ન ફાવે તો ઉપરથી નામ શોધી અને નીચે લખવાના રહેશે. કાચબો કછુઆ, કછુઆ લખતા ના આવડે તો ક્યાં છે? આ રહ્યું. ઉપરથી જોઈને નીચે લખવાનું. સુથાર તો બઢઈ, સુથાર તો બઢઈ. કુંભાર
तो कुम्हार, कुम्हार तो कुम्हार। कंसारो ठठेरा, कंसारो तो ठठेरा। कुंडू तो गमला, कुंडू तो गमला। उंदर तो चूहा, उंदर तो चूहा। टपाली तो डाकिया, टपाली तो डाकिया। खबर पड़ी गई ने मित्रों, हिंदी नो गुजराती अने गुजराती नो हिंदी, आ रीते परीक्षा में पूछाशे। આગળ જોઈએ, અહીં કેટલાક ચિત્રો આપ્યા છે, માત્ર ચિત્રોના નામ લખવાના છે અને એમાં સરસ રંગ કરવાનો છે। તો પહેલું છે આમ, આ શું છે આમ। બીજું છે સેબ એટલે સફરજન, આ છે શરીફા એટલે સીતાફળ, આ છે કેલા એટલે કેળું, અને આ અંગૂર એટલે દ્રાક્ષ, અહીં તેના નામ લખેલા છે। પાંચ ફળ છે તેના પાંચે પાંચના નામ અહીં લખેલા છે અને સરસ મજાનો રંગ કરવાનો છે। તે જ રીતે જેમ ફળોમાં નામ શોધી અને રંગ કરવાનું કહ્યું તેમ આ સબ્જી એટલે શાકભાજીમાં પણ એ રીતે જ કરવાનું રહેશે, શાકભાજીમાં પણ એ રીતે કરવાનું જ રહેશે। તો પહેલું શું છે, મરચું તો મિર્ચ, મરચું તો મિર્ચ। આ રીંગણ તો રીંગણાને આપણે શું કહીએ, બેંગન, શું કહેવાશે બેંગન। ટમેટું તો ટમાટર, ટમેટું તો ટમાટર। ભીંડો તો ભીંડી। લૌકી આ શું છે, દૂધી લૌકી। આ શું છે આલુ, આલુ એટલે બટાટું। આમાં તમારે ફળોમાં જેમ રંગ કરે તેમ શાકભાજી એટલે કે સબ્જીમાં પણ રંગ કરવાના છે અને એ નામ લખવાના છે। આગળ જોઈએ પ્રશ્ન, કોષ્ટક સે ઉચિત વાક્ય ચુનકર ચિત્ર કે નીચે લખે, એટલે અહીં નીચે આ કોષ્ટક આપેલા છે એમાં કયું પ્રાણી કઈ રીતે બોલે છે તે આપણે લખવાનું છે। તો પહેલું ચિત્ર જોઈએ શેનું છે, કૂતરાનું। તો કૂતરા કેવી રીતે ભોંભો કરે છે તો શું લખવું પડશે, કૂતરા માટે મેં ભોંકતા હું પરથી જોઈને લખવાનું, મેં ભોંકતા હું। બીજું ચિત્ર છે હાથી, તો હાથી શું કહે છે, મેં ચીંગાડતા હું, મેં ચીંગાડતા હું। પછી આગળ સિંહ છે, સિંહ શું કહે છે, મેં દહાડતા હું, સિંહ શું કે હું દહાડું એટલે કે જોર જોરથી, મેં દહાડતા હું। આગળ છે દેડકો, દેડકો મેં ટર્રાતા હું, મેં ટર્રાતા હું। ના ફાવે હિન્દી જો લખતા તો ઉપર કૌંસ આપેલા જ હશે, માટે ત્યાંથી જોઈ જોઈને જોડણીની ભૂલ ન થાય તે રીતે લખવું। બિલાડી મેં મ્યાવ મ્યાવ કરતી હું, મેં મ્યાવ મ્યાવ કરતી હું। પછી આગળ છે બકરી, મેં મિમિયાતી હું, મેં મિમિયાતી હું। અહીં દરેક કઈ રીતે બોલે છે પ્રાણી તેનું જવાબ લખેલ છે, તે ખાસ ધ્યાન રાખજો। હવે આગળ છે કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર ખાલી જગ્યા પર, એ ખાલી જગ્યાઓ આપેલ છે અહીં પર, પ્રાણીઓના અવાજ વિશે જ આપેલું, પ્રાણી પક્ષીના અવાજ વિશે જ આપેલ છે જેના નામ અહીં કોષ્ટકમાં આપેલા છે। તો ચલો પહેલી ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કઈ છે, હિન હિનાતાઓ, પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા હિન હિનાતા, કોણ હિન હિન કરે છે, ઘોડો, તો ખાલી જગ્યામાં લખીશું ઘોડા, ઘોડા હિન હિનાતા હે। આગળ જોઈએ ખાલી જગ્યા ઘુરાતા હૈ, તો બાઘ, ખાલી જગ્યામાં લખીશું બાઘ, બાઘ ઘુરાતા હે। ખાલી જગ્યા ખો ખો કરતા હૈ, કોણ ખો ખો કરે છે, વાંદરો, તો બંદર ખો ખો કરતા હે। ટાઈ ટાઈ કરતા હે, કોણ ટાઈ ટાઈ કરે છે, તોતા, તોતા ટાઈ ટાઈ કરતા હે। આગળની ખાલી જગ્યા, ખાલી જગ્યા બલબલાતા હે, કોણ બલબલાતા હે, ઊંટ, ઊંટ બલબલાતા હે, ઊંટની જોડણી ખાસ ધ્યાન રાખવી। ખાલી જગ્યા ફૂફકારતા હે, કોણ ફૂફકારે છે, સાપ, તો સાપ ફૂફકારતા હે। ખાલી જગ્યા હુઆ હુઆ કરતા હે, કોણ હુઆ હુઆ કરે છે, ગીધડ, તો ગીધડ હુઆ હુઆ કરતા હે। ખાલી જગ્યા રંભાતી હે, કોણ રંભાય, કોણ રંભાય છે, ગાય, તો ગાય રંભાતી હે। હવે આગળનો પ્રશ્ન જોઈએ, નીચે દિયે ગયે શબ્દ કોષ્ટક સે ઢૂંઢ કર ઘેરા બનાવીએ એટલે કે ગોળ કરવાનો અને ખાલી જગ્યા મેં લીખે અને અહીં નીચે આપેલી ખાલી જગ્યાઓમાં લખવાના છે। આવું કોષ્ટક છે એમાં ઉપર અહીં નામ આપેલા છે, પક્ષી પ્રાણી પેશેવર વ્યક્તિ પછી
ફળ ફૂલ બધાના નામ આપેલા છે તે આ ઉપરથી આ બધા મૂળક એટલે શબ્દો જોઈ આ બધા શબ્દો જોઈ અને અહીં લાઇનસર લખવાના છે. કોઈ શબ્દ રહી ના જાય તે ખાસ ધ્યાન રાખો. ઉપર આપેલો કૌંસ આખો અહીં નીચે ઉતારે છે અને એ કૌંસ લખ્યા પછી અંદર અહીં આવેલા શબ્દો ઉપર પહેલું કીધું છે તોતા, તો આ રીતે આપણે તોતા એ રીતે બધા ઉપર ગોળ કરવાનું છે. જે જે શબ્દો આપેલા છે તે અહીં ગોળ કરવાનું છે. તોતા, પછી છે પપીતા, પતંગ, ભાલુ, પછી ચૂહા, પછી છે હાથી, ઠઠેરા, પછી છે સપેરા, બૈલ, પછી છે કમલ. કમલ ક્યાં છે? આ રહ્યું કમલ. ઓખલી, 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 પછી મૂલી. મૂલી ક્યાં છે? મૂલી. આ રીતે ગોળ કરવાનું છે. પછી મચ્છલી, પછી ઈમલી, અનાર, ગાજર, મોર, ઘર, આ બધા અહીં શોધી અને ગોળ કરવાના છે અને નીચે આ રીતે લખવાના છે. હવે આગળ કિસી એક સબ્જી ઓર એક ફલ કા ચિત્ર બનાકર નીચે હિન્દી નામ લખે. અહીં ગમે તે તમને ગમે તે ફળ અને શાકભાજી ચિત્ર દોરી, રંગ પૂરી અને તેનું નીચે નામ લખવાનું છે. અહીં મને આમ ગમે છે તો હું અહીં લખીશ આમ. હું ચિત્ર દોરીશ, નીચે લખીશ આમ અને સબ્જીમાં લખીશ બટાકું, બટાકું દોરી અને નીચે લખીશ આલુ. ચિત્ર દોરી, રંગ કરી અને એના હિન્દીમાં નામ લખવાના છે. તો અહીં આ પહેલો પાઠ આપણો પૂરો થાય છે અને તેનું આપણે આજે હોમવર્ક મેળવી લઈએ. હોમવર્ક તમારે શેમાં કરવાનું છે? તમને ખબર હશે હિન્દીની નોટમાં. તો તમે લોકોએ હિન્દી વિશેનો જે ચોપડો બનાવ્યો હોય કે નોટ બનાવે એમાં લખજો. તો પહેલાં લખીશું પાઠ એક, નઈ રાહ. નઈ રાહ એટલે નવી, નવો રસ્તો લખીશું. પછી લખીશું અભ્યાસ એક, પહોંચાને પઢીએ ઓર બોલીએ. પછી આ ચિત્ર દોરવાના નથી, માત્ર તેના નામ જ લખવાના છે. ચિત્ર દોરવાના નથી, માત્ર તેના નામ લખવાના છે. અભ્યાસ બે કરીને લખીશું. દેખે ઓર સહી રૂપે માત્ર એક જ વખત લખવાના છે. આ મૂળાક્ષરો માત્ર એક જ વખત સુંદર અક્ષરે લખવાના છે. પછી આગળ જોઈએ અભ્યાસ ત્રણમાં આ હિન્દી વર્ણ અને ગુજરાતી વર્ણ પણ માત્ર એક જ વખત નામ જ એક જ વખત લખવાના છે. એક જ વખત ત્રણેય ખાના લખવાના છે. આમાં પણ અભ્યાસ ચારમાં માત્ર નામ જ લખવાના છે, માત્ર હિન્દીમાં નામો જ લખવાના છે. અભ્યાસ પાંચ એમાં પણ સુંદર અક્ષરે માત્ર તેમના વર્ણો જ લખવાના છે, ગુજરાતી લખવાના નથી. જે આપેલા છે વર્ણો એ જ લખવાના છે. અભ્યાસ છ જે રીતે ગુજરાતી હિન્દી આપેલું છે તે રીતે માત્ર એક જ વખત બંને બેગેટ એટલે કે બંને ખાના લખવાના છે. અને છેલ્લે આ કવિતા લખવાની છે. માત્ર ચોપડીનું જ હોમવર્ક કરવાનું છે, ચોપડીનું હોમવર્ક જ કરવાનું છે. હોમવર્કની ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો આવજો વિદ્યાર્થી મિત્રો.